श्री गणेशाय नमः, श्री रामचंद्राय नमः, श्री कष्ट भंजन देवनी जय हो। वाला भक्तजनों स्वागत छे आपनो आपने यूट्यूब चैनल धर्म मा। वाला भक्तजनों आज आपने आ वीडियो मा स्वस्तिक ना महात्म्य विषे जानीशु। आपने सौ जानिए छे कि कोई पण शुभ प्रसंग होय तो तेमा स्वस्तिक ने पहलू स्थान आपवामां आवे छे। तो जानिए स्वस्तिक ना महात्म्य विषे। तमे जोयुं हशे कि लोको पूजा स्थान मा अथवा कोई शुभ प्रसंगे स्वस्तिक नुं निशान बनावे छे। तेनी पाछळ मान्यता ए छे कि स्वस्तिक शुभ अने लाभमां वधारो करनारो होय छे। वास्तुशास्त्र मुजब स्वस्तिकनो संबंध असलमां वास्तु साथे छे। तेनी बनावट एवी होय छे कि दरेक दिशामां एक जेवो देखाय छे। पोतानी बनावटनी आ खूबीने कारणे તે ઘરમાં રહેલા દરેક પ્રકારના વાસ્તુ દોષને ઓછા કરવામાં સહાયક બને છે। શાસ્ત્રોમાં સ્વસ્તિકને વિષ્ણુનું આસન અને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। ચંદન, કંકુ અને સિંદૂરથી બનેલ સ્વસ્તિક ગ્રહ દોષને દૂર કરનારો હોય છે અને ધન કારક યોગ બનાવે છે। વાસ્તુશાસ્ત્ર મુજબ અષ્ટધાતુનો સ્વસ્તિક મુખ્ય દ્વારની પૂર્વ દિશામાં મૂકવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે। હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કામ કરવામાં આવે તો તેની પહેલા સ્વસ્તિકનું નિશાન કરવામાં આવે છે। માન્યતા છે કે આમ કરવાથી કાર્ય સફળ થાય છે। સ્વસ્તિકના ચિહ્નને શુભ પ્રતીક માનવામાં આવે છે। સ્વસ્તિક શબ્દને સુ અને અસ્તિનો યોગ માનવામાં આવે છે। અહીં સુનો અર્થ થાય છે શુભ અને અસ્તિનો અર્થ થાય છે થવું, અર્થાત સ્વસ્તિક એટલે શુભ કામ થવું। હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે સ્વસ્તિક પૂજા કરવામાં આવે છે। સ્વસ્તિકમાં ચાર રેખા હોય છે જે એક સમાન હોય છે, પરંતુ આજે આપણે જાણીએ સ્વસ્તિક ચિહ્ન શું દર્શાવે છે। પૌરાણિક માન્યતા અનુસાર આ રેખા ચાર દિશા એટલે કે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરને દર્શાવે છે। કેટલીક માન્યતા એવી પણ છે કે તે ચાર વેદનું પ્રતીક છે। સ્વસ્તિકની ચાર રેખાને સૃષ્ટિના રચનાકાર ભગવાન બ્રહ્માના ચાર માથાને દર્શાવે છે। આ ઉપરાંત આ રેખાઓ પુરુષાર્થ, ચાર આશ્રમ, ચાર લોક અને ચાર દેવ સાથે પણ સરખાવવામાં આવી છે। સ્વસ્તિકની રેખા ભગવાન બ્રહ્માના ચાર માથા સમાન છે તો મધ્યમાં આવેલ બિંદુ ભગવાન વિષ્ણુની નાભિ છે જેમાં બ્રહ્મા પ્રકટ થાય છે। સ્વસ્તિકની ચાર રેખા ઘડિયાળની દિશામાં ચાલે છે એટલે કે તેને યોગ્ય દિશામાં ચાલવાનું પ્રતીક કહે છે।